ભાવનગરના શિશુ વિહાર વિસ્તારમાં આવેલી મહેંદી સ્કૂલ ખાતે અટલ ટીકરિંગ લેબને ખુલ્લી મૂકતા શિક્ષણ મંત્રી શ્રી શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આજે બપોર બાદ શિશુ વિહાર વિસ્તારમાં આવેલી મહેંદી સ્કૂલ ખાતે અટલ ટીકરિંગ લેબને ખુલ્લી મૂકી હતી તેમણે અવસરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના મગજમાં આવતા વિચારોને માઇન્ડથી માર્કેટના કોન્સેપ્ટ સાથે મદદરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા અટલ ટીકરિંગ લેબ તેમજ આઈ હબ જેવી સંસ્થાઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે આજનો વિદ્યાર્થી એ આવતાકાલના ભારતનું ભવિષ્ય છે ત્યારે તેને સંસ્કારિત કરવા માટે અને સાથે જ તેના વિચારો આસમાન આંબે અને તેના વિચારોને નવું આસમાન મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટેન્ડ અપ ઇન્ડિયા વગેરે અભિયાન દ્વારા આત્મનિર્ભર ભારત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કટિબદ્ધ છે ગુજરાત પણ પાછળ રહેશે નહીં આ માટે નવી શિક્ષણ નીતિમાં જરૂરી સુધારા કરીને તેને સમય અનુકૂળ બનાવવામાં આવી છે સમયમાં દિશા બદલાઈ રહી છે ત્યારે તેને રૂખ પારખીને આપણે પણ તે દિશામાં બદલાવવું પડશે તો જ સમય સાથે આપણે કદમ મિલાવી શકીશું સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસીમાં વિદ્યાર્થીઓને સંશોધનને મદદરૂપ થવા માટે રૂપિયા એક લાખની સહાય વધારીને રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખ સુધીની કરવામાં આવી છે તેમણે મહેંદી સ્કૂલ વિશે જણાવ્યું હતું કે જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે તેવા બાળકોને શિક્ષણ આપી સંસ્કારિત કરવા અને એ પણ સતત પચીસ વર્ષ સુધી કરવું તે ખૂબ જ અઘરું હોય છે આ ઉપરાંત આ શાળા દ્વારા સતત નેવું ટકાથી વધુ પરિણામ મેળવવામાં આવે છે તે માટે શિક્ષણ મંત્રીએ શાળા સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા આ સંદર્ભમાં તેમણે કહ્યું કે માત્ર નાણાંથી કંઈ નથી થતું માટે સતત કટિબદ્ધતા અને ધગશથી કામ કરવું પડતું હોય છે ત્યારે આવું શાળા સંકુલ અને આવું શિક્ષણ ઉપલબ્ધ બનતું હોય છે કે તેની સમગ્ર જિલ્લામાં પહોંચી હોય શાળા માત્ર શિક્ષિત કરવાનું નહીં પણ દીક્ષિત કરવાનું પણ માધ્યમ બને તે માટે અટલ ટીકરિંગ લેબ પણ આજે શાળામાં ખુલ્લી મૂકવામાં આવી છે જેનાથી ભાવનગરના વિદ્યાર્થીઓને તેમના વિચારોને પૂર્તિ કરવા માટે અને તેમના સંશોધનને સાકાર બનાવવા માટે ઉપયોગી બની રહે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર ઓગણીસમાં ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની યાદમાં અટલ ટીકરિંગ લેબની શરૂઆત કરાવી હતી જે દેશના વિદ્યાર્થીઓના નૂતન વિચારોને નવી દિશા તરફ લઈ જવાનું કામ કરી રહી છે શિક્ષણ મંત્રી શ્રી કેજીથી પીજી સુધીની શિક્ષણ આપતી ભયની શાળાનો નોંધપાત્ર દેખાવ કરનારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને સન્માનિત કર્યા હતા આ અવસરે શાળાના સજાદભાઈ મોહસીનભાઈ હૈદરઅલી સહિત ટ્રસ્ટીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટિંગ ન્યૂઝ અતુલ દેવ મોરારી સ્પીડ ન્યૂઝ સેવન્ટીન ભાવનગર